हेलो फ्रेंड्स, हाउ आर यू। माय सेल्फ अशोक व्यास, वेलकम टू माय यूट्यूब चैनल। मित्रों, आज आप अभ्यास करवाना छे प्रकरण नंबर 6 अंतर्गत। तमने जारे एक साथ बे पेटा नोंध पूछा छे, जेमा वेचाण नोंध अने वेचाण परत नोंध, तो आपणे ए जे वेचाण नोंध अने जे वेचाण परत नोंध कई रीते तैयार करवानी छे, एनो जे नमूनो केवो छे आपणे अगाउ चर्चा करी गया छे। आजना माटे नवो मुद्दो छे वेचाण परत नोंध, तो एनो पण नमूनानी चर्चा करवाना छे। आ उपरांत आपणे स्वाध्यायनो दाखला नंबर 11 ની પણ ચર્ચા કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 11। તો મિત્રો, તમને સ્ક્રીન પર સ્વાધ્યાયનો 11 નંબરનો દાખલો દેખાય છે, તમે જોઈ શકો છો। એમાં વાત કરી છે, નામ છે પ્રતિભા ફર્નિચર માર્ટની, જેની વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે। મિત્રો, તમે આ દાખલો ગણો ત્યારે તમને સહજતાથી એક પ્રશ્ન થાય કે અહીંયા ફર્નિચર છે તો મિલકત છે, મિલકતના વ્યવહાર નોંધાતા નથી। યાદ રાખજો મિત્રો કે ફર્નિચર તમારા માટે મિલકત છે, પણ જે વ્યક્તિ એનો વેપાર કરે છે એ જે વેપારી માટે માલ સામાન છે। હું ટીવીનો શોરૂમ શરૂ કરું તો ટીવી મારા માટે માલ સામાન કહેવાય, પણ તમે જો ટીવી ખરીદવા આવો તો ટીવી તમારા માટે મિલકત બની જાય। તો અહીંયા પોતે ફર્નિચરનો બિઝનેસ કરે છે, નાના માટે માલ સામાન છે। જ્યારે આ વેચાણ અને વેચાણ પરત નોંધ આપણે જે તૈયાર કરવાનું હોય, ત્યારે સરસ મજાની હું તમને દર વખતે એક ટીપ્સ આપું છું। આ ટીપ્સ પર આપણે ફોકસ કરીશું, જે દર વખતે જેવી ટીપ્સ હોય છે, એટલે કોઈ એમાં ફેરફાર કર્યો નથી। હવે આપણે જોઈએ કે ખરેખર વેચાણ પરત નોંધ કઈ રીતે બનાવવાની હોય છે। આજે ટાઇટલ તારીખ, ગ્રાહકનું નામ, જાહેર પ્રત્યે નંબર, આ બધું જાણીએ છીએ, આપણે સમજવાનું છે વેચાણ પરત નોંધ। વેચાણ પરત નોંધમાં જો અહીંયા જાહેર પ્રત્યે નંબર હોય છે વેચાણ નોંધમાં, તો વેચાણ પરત નોંધમાં શું હોય છે? જમા ચિઠ્ઠી નંબર। આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોઈ ચૂક્યા છે કે જેમાં ખરીદ પરત હતું તો આપણે શું લખતા? ઉધાર ચિઠ્ઠી નંબર। એટલે વેચેલો માલ પરત આવે ત્યારે આપણે કઈ ચિઠ્ઠી હોય છે? જમા ચિઠ્ઠી નંબર। તો આપણે એક આ બાબત ધ્યાનમાં રાખશું, બાકીની કઈ વસ્તુ નવી વસ્તુ શીખવા જેવી નથી। બહુ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે, બહુ ઇઝી છે। કદાચ તમને આવો એક્ઝામ્પલ 4 કે 6 માર્ક્સમાં પૂછાય છે, તો તમે 4 માંથી 4 અથવા 6 માંથી 6 તમે આરામથી લાવી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ। એક્ઝામ્પલ નંબર 11, 2015 સપ્ટેમ્બર 1, 10,000 નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટ માર્ટને વેચ્યો, જેને અડધા નાણા તરત જ ચૂકવી આપ્યા। તો મિત્રો, આનો મતલબ શું થાય? અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર ઉધાર। તો આપણે શું કરીએ છીએ? સંપૂર્ણ વ્યવહાર ઉધાર સમજીને એની નોંધ કરીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે આની નોંધ કરી દઈએ, સંપૂર્ણ વ્યવહાર ઉધાર સમજીને। પણ યાદ રાખજો, કોઈ દિવસ રોકડ વટાવ ગણાશે નહીં, એટલે આ રોકડ વટાવને આપણે ધ્યાનમાં લઈશું નહીં। રકમ પૂરેપૂરી 10,000 જ લખીશું। તારીખ 1, 2015 સપ્ટેમ્બર, રાજેશ ફર્નિચર માર્ટ ખાતે 10,000। ચાલો મિત્રો, આપણે નોંધ કરી દઈએ, વેચાણ નોંધમાં તારીખ લખી દઈએ 2015 સપ્ટેમ્બર 1, રાજેશ ફર્નિચર માર્ટ ખાતે, ચાક ભરત્યા નંબર કોઈ નથી, રકમ ડાયરેક્ટ લખી 10,000। રોકડ વટાવ હંમેશા પેટા નોંધમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી, એટલે આપણે એની નોંધ અહીંયા પણ કરી દઈએ કે 1 સપ્ટેમ્બર સમગ્ર વ્યવહાર ઉધાર ગણી નોંધ કરેલ છે, પરંતુ અડધા નાના મળેલ છે તેની નોંધ આપણે ક્યાં કરશું? રોકડ મેળમાં કરીશું। ચાલો, નંબર 1 નો વ્યવહાર પૂરો થયો। નંબર 5 તારીખની વાત કરીએ, તો 8,000 નો માલ 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવ। રોકડ વટાવ તો આપણે કોઈ દિવસ ધ્યાનમાં લેતા જ નથી। પુષ્પાને વેચ્યો, શાકનો સમય 1 માસ, મજૂરી પેટે, કોઈ ખર્ચ પણ નોંધતા નથી, 100 અને બિલ નંબર 130, ઉધાર વ્યવહાર છે એટલે નોંધ થશે। તો 5 તારીખ લખી દઈએ, નામ લખી દઈએ પુષ્પા અને બિલ નંબર 130, આ 3 બાબત પેલા લખી દઈએ, 5 તારીખ પુષ્પા ખાતે 130 નંબર। રકમ કેટલી લખીશું મિત્રો? તમે જુઓ, બોલો કેટલાનો માલ હતો? 8,000 નો માલ, એમાં 10% વેપારી વટાવ, તમારે કેલ્સીમાં કઈ રીતે લખવાનું છે? 8,000 લખવાના છે, પછી માઇનસની કી પ્રેસ કરવાની છે, પછી 10 લખવાના છે, પછી ટકાની કી પ્રેસ કરવાની છે, એટલે તમને ઓટોમેટિક આની રકમ મળી જશે। આપણે રકમ મળશે 7200, આપણે લખી દઈએ 7200। આ રીતે આપણે 5 તારીખનો પણ વ્યવહાર નોંધ્યો, પરંતુ 5 તારીખનો એક બાબત અગત્યની છે, મજૂરી। તો કોઈ પણ ખર્ચની નોંધ આપણે ક્યાં કરીએ છીએ? કોઈ પણ ખર્ચની નોંધ ક્યાં કરીએ છીએ? આપણે ખાસ આમ નોંધમાં। તો આની નોંધ કરી દઈએ ખાસ આમ નોંધમાં, આપણે લખી દઈએ તારીખ 5 સપ્ટેમ્બર, મજૂરીની નોંધ ખાસ આમ નોંધમાં નોંધાશે। 5 તારીખ હવે પૂરી કરી, હવે જોઈએ 12 તારીખનો વ્યવહાર, 4,000 નો માલ 10% વેપારી, 5% રોકડ વટાવ વેચ્યો, રોકડ વટાવની નોંધ થતી નથી, પરંતુ અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું, ગ્રાહકનું નામ નથી આપ્યું, એનો અર્થ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે। રોકડ વ્યવહાર હોય તો ક્યાં નોંધાશે મિત્રો?
રોકડ વ્યવહાર હોય તો રોકડ મેળમાં નોંધાશે, આપણે અગાઉની ટિપ્સ આપેલી જ છે, તો આપણે એની નોંધ કરી દઈએ અલગથી. તારીખ 12 સપ્ટેમ્બર, રોકડ વેચાણ હોવાથી રોકડ મેળમાં નોંધાશે. હવે આપણે જોઈએ આગળનો વ્યવહાર, જે 12 તારીખ પૂરી થઈ. હવે આપણે જોઈએ 15 તારીખ, રાજેશ ફર્નિચર માટે 5000 નો માલ પરત કર્યો. તો આપણે શું કરેલું હતું, રાજેશ ફર્નિચરને વેચાણ કરેલું હતું. જો વેચાણ કર્યું અને માલ પરત આવતા શું કહેવાય, વેચાણ પરત. એટલે આ નોંધાશે વેચાણ પરતમાં, અને જમા ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. તો આપણે નીચેનું જે બોક્સ બનાવ્યું છે વેચાણ પરત નો, એમાં આપણે નોંધી દઈએ, તારીખ લખી દઈએ 15મી તારીખ, રાજેશ ફર્નિચર માર્ટ ખાતે જમા ચિઠ્ઠી નંબર 16, રકમ આપી છે 5000, આપણે 5000 લખી દઈશું. ત્યારબાદ જોઈએ તારીખ છે 20. 20 તારીખમાં આપણે જોઈએ તો એક જૂનું યંત્ર, યંત્ર શબ્દ આવ્યો મિત્રો, એટલે મિલકત થઈ ગઈ. આપણે તો ફર્નિચરનો વેપાર કરીએ, ફર્નિચર માલ સામાન કહેવાય, પણ યંત્રો તો આપણા માટે મિલકત જ કહેવાય. મિલકતના વ્યવહાર ક્યાં નોંધાશે ખાસ આમનોનમાં, તો આપણે લખી દઈએ કે તારીખ 20 સપ્ટેમ્બર, મિલકતનો વ્યવહાર હોવાથી ખાસ આમનોનમાં નોંધાશે. ચાલો 20મી તારીખ પૂરી થઈ. હવે આપણે જોઈએ 22મી તારીખ, 30000નો માલ હરીશને 5% વેપારી વટા વેચ્યો, 5% મૂલ્યવૃદ્ધિ વેરો અને 200 રૂપિયા મજૂરીના ચડાવીને બિલ નંબર 136 મોકલી આપ્યો. મિત્રો તમને અહીંયા મૂલ્યવૃદ્ધિ વેરોની જગ્યાએ તમને વસેક પણ આપી શકે છે, તો વસેકની પણ નોંધ ક્યાં થશે, ખાસ આમનોનમાં. કોઈ પણ ખર્ચની નોંધ આપણે ક્યાં કરીએ છીએ, ખાસ આમનોનમાં. આપણે ખાલી જે માલ સામાન જ નોંધવાનો છે, 30000માંથી 5% માઇનસ કરીને રકમ નોંધીશું. આપણે પહેલા લખી દઈએ તારીખ 22, હરીશ ખાતે 136 નંબર, પણ રકમ કેટલી લખીશું મિત્રો, બરાબર સમજો, તમારે કેલ્સીમાં લખવાના 30000, પછી માઇનસની કી પ્રેસ કરવાની છે, પછી 5 લખવાના છે, અને પછી જે ટકાનું કી પ્રેસ કરવાની છે, એટલે તમને મળી જશે, તે રકમ મળશે 28500, એ આપણે રકમના ખાનામાં લખી દઈશું. આ રીતે આપણે તારીખ 22નો વ્યવહાર પણ પૂરો કર્યો. 22 તારીખ પછી જોઈએ 23મી તારીખ, પણ 22મી તારીખમાં મિત્રો હજી એક બાબત રહી ગઈ છે, આ મજૂરી અને મૂલ્યવૃદ્ધિ વેરો, અથવા તો કહી શકાય વસેક, આપણે એની નોંધ કરી દઈએ, એને ખાસ આમદોનમાં નોંધ થાય. તારીખ 22 સપ્ટેમ્બર, મજૂરી મૂલ્યવૃદ્ધિ વેરો વસેકની નોંધ ખાસ આમદોનમાં નોંધાશે. 22 તારીખ પૂરી કરી. હવે આપણે જોઈએ 23મી તારીખ, 10000નો માલ 1 માસની શાક પર નીતાને વેચ્યો, વેપારી વટાવ 10%, રોકડ વટાવ આપણે ગણતા જ નથી, એટલે રોકડ વટાવની નોંધ થશે નહીં. આ સિવાયના વ્યવહાર આપણે નોંધવાનો છે, તો 20000ના માલમાંથી 10% માઇનસ કરો એટલે તમને મળશે 18000. એ જે કઈ રીતે શોધવાના, મેં હમણાં અગાઉના વ્યવહારમાં સમજાવ્યું. લખી દઈએ 23 તારીખ નીતા ખાતે રકમ આપણે લખી દઈએ 18000. 20000માંથી 10% માઇનસ કરે એટલે આપણે રકમ મળી 18000. આ રીતે આપણે તારીખ 23નો વ્યવહાર પૂરો કર્યો. ત્યારબાદ છેલ્લો વ્યવહાર 30 તારીખ, 15000નો માલ મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો. અગાઉ આપણી ટિપ્સ ઓર્ડર જાય બોર્ડર, ઓર્ડરની જે મોકલેલો છે માલ એની નોંધ થશે નહીં. તો આની નોંધ ક્યાં થશે, આની નોંધ થશે કોઈ જગ્યાએ, બિન આર્થિક વ્યવહાર છે, તો આપણે નીચે અલગથી નોંધ કરી દઈએ. 30 સપ્ટેમ્બર બિન આર્થિક વ્યવહાર હોવાથી ચોપડે નોંધ થશે નહીં. આ રીતે આપણે બધા વ્યવહાર પૂર્ણ કરીએ. ત્યારબાદ આપણે રકમના ખાનાનો સરવાળો કરવાનો, ચાલ પરિતે નંબર કે જમા ચિઠ્ઠીનો સરવાળો કરતા નથી. આપણે સરવાળો કરીએ તો આવીએ 63700, જેની સામે લખશું કુલ ઉધાર માલનું વેચાણ, અને પછી વેચાણ પરત નોંધનો સરવાળો કરીએ તો રૂપિયા 5000 આવશે, અને કહી દઈએ આપણે કુલ ઉધાર માલ વેચાણ પરત. તો મિત્રો આ રીતે આપણે સમગ્ર બધા વ્યવહાર આપણે જે નોંધ્યા. મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર પણ કરો. આ ઉપરાંત ખૂબ જ અગત્યની બાબત કે જો તમે આવી જ રીતે બધા જ ચેપ્ટરના દાખલા શીખવા માંગતા હોય, અથવા એકાઉન્ટમાં તમે 100માંથી 100 90 માર્ક્સ લેવા માંગતા હોય, તો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો, જેથી કરીને આવી ટિપ્સ સાથે આવી સરળ ભાષામાં તમને એકાઉન્ટના બધા જ ચેપ્ટર શીખવા મળશે. મિત્રો અહીંયા આપણે જે વિડીયો જે પૂર્ણ કરીએ છીએ, નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે નવા વિડીયો સાથે આ જ ચેપ્ટરના નવા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.